મંત્રીના બંધડા ગામની પરિણીત મહિલાને લિફ્ટ આપવાના બહાને અપહરણ. અપહરણ બાદ ચાલુ મોટરસાયકલે ફેંકી દીધા મહિલાનું મોત થયું છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જૂનાગઢના વંથલી તાલુકાના બંધડા ગામની મહિલા મંજુલાબેન અશોકભાઈ ચૌહાણ આજે સાંજે મોટા કાજલિયાવાડા ગામેથી પોતાના ગામ બંધડા વાહન ન મળવાથી ચાલીને આવતા હતા. તે દરમિયાન એક હીરો હોન્ડા મોટરસાયકલ સવાર ત્યાંથી નીકળતા મૃતકે તેની પાસે લિફ્ટ માંગી. પોતાનું ગામ આવી જતાં બાઇક સવારે બાઇક ન રોકતા બહેનને પોતાનું અપહરણ થવાનો અંદાજ આવી જતાં બહેને બચાવો બચાવોની બૂમ પાડતા બંધનાથ મહાદેવ મંદિરે ક્રિકેટ રમતા યુવાનોએ બહેનને બચાવવા બે ત્રણ બાઇક લઈ પીછો કર્યો, પરંતુ બાઇક સવારે પૂર ઝડપે વાહન ચલાવવા લાગેલ પકડાઈ જવાની બીકે અપહરણ કરતા એ મૃતકને ચાલુ વાહને ધક્કો દઈ ત્યાંથી નાસી છૂટ્યા હતા. પીછો કરતા યુવાનોએ મહિલાને 108 મારફતે વંથલી સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કર્યા હતા. વંથલી પોલીસે બંધાળા ગામ પંચાયત દ્વારા લગાવેલા સીસીટીવીનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પરિવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરી છે. નિકજ ચૌહાણ, તાલુકા પંચાયત સદસ્ય વંથલી, મારા મત વિસ્તારનું ગામ બંધડા ગામ. મંજુલાબેન અશોકભાઈ ચૌહાણ જે મોટા કાજે ચાલીને આવતા હોય અને બાઇકવાળાએ એને હોન્ડામાં બેસાડી એનું અપહરણ કર્યું. બંધડા મુકામે પહોંચતા ત્યાંથી બેને કીધું મારે ઉતરવું છે, તો હોન્ડાવાળાએ બાઇક રોક્યું નહીં અને સ્પીડમાં જવા દીધું. અને બંધનાથ મહાદેવ મંદિરે જે ક્રિકેટ રમતા છોકરાઓને મહિલાએ અવાજ કર્યો કે બચાવો બચાવો, જે ક્રિકેટ રમતા છોકરાઓ એનો પીછો કર્યો. બંધડાથી આગળ જતાં બંધડા અને ભાટિયાની વચ્ચે જે વળાંક આવે છે તેનું બાઇક પાસે રોકતા તે હોન્ડાવાળાએ બીકને કારણે સીધો ધક્કો મારી દીધો અને બેન નીચે પડી ગયા હતા. ત્યાંથી લઈ 108ની મારફતે વંથલી દવાખાને લેવા બેન પણ મૃતાવસ્થામાં મૃત્યુ પામેલા છે એવું ડૉક્ટર પણ જાહેર કર્યું છે. તો અમારી એવી માગણી છે કે જે બંધડા ગામની અંદર સીસી કેમેરા ફિટ કરેલ છે એના ફૂટેજ લઈ અને તાત્કાલિક આરોપીની ધરપકડ થાય અને સખતમાં સખત કાર્યવાહી કરે એવી અમારી માગણી છે. મારું નામ પિયુષ બટુકભાઈ સિંધવાજી. અમે બંધનાથ મંદિરે ક્રિકેટ રમવા ભેગા થયા હતા એટલે અહીંયા બેઠા હતા એટલે ટુ વ્હીલ ગાડી નીકળી, પાછળ બાય બેઠી હતી એટલે બાએ બૂમ પાડતી હતી કે બસાવો બસાવો. એટલે ગાડી એવી સ્પીડમાં હતી એટલે અમને એવું લાગ્યું કે ગામની બાઈ હતી, એવું લાગ્યું આખું બેહાડીને જાય છે. એટલે અમે ગાડી લઈને પાછળ ગયા એની પાછળ ગયા અને બોળકા ગામ ટપી અને ગાડી રોકી એની ગાડી રોકીને ગાડી થોડી એને ઘીરી કરીને પૂછ્યું અમે કે શું છે. તો એને એમ કીધું કે આ બાઈ છે ને થોડીક ઓલી છે એમ ખાલી કીધું. પછી એને ગાડી પાછી છૂટ કરી દીધી, ગાડી છૂટ કરીને જવા દીધી ગાડી આગળ. આગળ ભાટિયા અને બોળકાની વચમાં વળાંક આવતા ગાડી બહુ સ્પીડમાં હતી અને બાઈને સીધો ધક્કો મારી અને બાઈ પડી ગઈ. પછી ભાઈ સીધો ગાડી લઈ અને વયો ગયો, કીની શું ગયો એ ખબર નથી. બેનને તો અત્યારે ફેટલ થઈ ગયું છે. પછીની જે ઘટના હોય એ ખબર નથી. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.